ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા એટીએમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રાહકો 5 બેંક પરથી નાણાં ઉપાડી શકશે. બેંકના એટીએમથી ચીજવસ્તુની ખરીદી અને બિલનું ચૂકવણું થઈ શકશે. ભુજની કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા એટીએમ કાર્ડની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની મુખ્ય બ્રાન્ચ, જથાબંધ બજાર ખાતે આવેલ બ્રાન્ચ અને નખત્રાણા બ્રાન્ચ વગેરેમાં ગ્રાહકોને એટીએમની સુવિધા આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે એમ બેંકના ચેરમેન હિતેશભાઈ ઠક્કર અને મેનેજર ધીરજભાઈ મજેઠિયાએ કચ્છ આવતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તાજેતરમાં ભુજની ધ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા નવા ચૂંટાયેલા ડાયરેક્ટરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં બેંકના ચેરમેન હિતેશ ઠક્કર, વાઇસ ચેરમેન રમેશભાઈ મહેશ્વરી, મેનેજિંગ ડિરેક્ટર ગોદાવરીબેન ઠક્કર, કમલ કાર્ય વગેરે દ્વારા એટીએમ સુવિધા આપવાની વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ તુરંત જ બેંકના અંદાજે 10,000થી વધુ બચત અને કરંટ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને એટીએમ કાર્ડની સુવિધા આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાર્ષિક સાધારણ સભામાં જાહેરાત કરવામાં આવી હતી, જે સુવિધાનો બેંકના પદાધિકારીઓએ સમયસર અને ગ્રાહકોને અપેક્ષા મુજબ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે વિસ્તૃત વિગત આપતા બેંકના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ખાતેદારોને એટીએમ કાર્ડ આપવામાં આવ્યું છે. આ કાર્ડ 5 બેંકમાંથી પૈસાનો વિનિમય કરી શકશે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ, એક્ઝિસ બેંક અને બેંક ઓફ બરોડાનો સમાવેશ થાય છે. આ એટીએમ કાર્ડની વિશેષતા એ છે કે મોબાઈલનું બિલ, રેલવેની ટિકિટ, પેટ્રોલ પંપ વગેરે પર આ કાર્ડનો ગ્રાહક ઉપયોગ કરી શકશે. સાથોસાથ આ કાર્ડ દ્વારા તમામ પ્રકારની ચીજવસ્તુની ખરીદીનું પેમેન્ટ પણ કરવામાં આવશે. ધી કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચાલુ અને બચત ખાતેદારો એટીએમ કાર્ડ માટે અરજી કર્યા બાદ 1 સપ્તાહમાં તેમને એટીએમ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. હાલ ચાલુ અને બચતના ખાતેદારોને એટીએમ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ભુજ કોમર્શિયલ બેંક મેનેજર તરીકે કામ કરી રહ્યો છું. આપણા ગ્રાહકો જે આપણે એક સહકારની ભાવનાથી બધે સાથે મળીને જેમાં કામ કરતા હોઈએ, તેવી જ રીતે જેમાં આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં આપણી બેંક દ્વારા એક ડિજિટલ ટેકનોલોજીના યુગમાં એક નવું પ્રસ્થાન કરેલું છે, જેમાં આપણા બેંકના બચત ખાતેદારો અને કરંટ ખાતેદારોને રૂપે ડેબિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. જેમાં એક સામાન્ય કોઈપણ આપણા જે પણ એટીએમ સેન્ટરો છે, અત્યારે આપણી બેંકના એટીએમ કાર્ડ ભારતની 5 બેંકો છે, જેમાં હું તમને કહી શકું કે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના કાઉન્ટર ઉપરથી આપણો એટીએમ કાર્ડની રકમ ઉપાડી શકાય છે. આ ઉપરાંત આપણે એટીએમ મશીનમાં આપણે કોઈ પણ જાતના તમારે બિલો ભરવાના હોય તો એ પણ આનામાંથી પે થઈ શકે છે. કોઈ ટિકિટ ખરીદી ટિકિટ ખરીદવાની હોય, એટલે ઇકોમ બાબતના જે પણ ટ્રાન્ઝેક્શનો જે અત્યારે એમેઝોન કે કોઈ પણ સાઇટ ઉપરથી તમને ફ્લિપકાર્ટ કે પરચેસ કરવું છે, તો તેનામાં પણ આ કાર્ડ આપણું ઉપયોગી થઈ શકે છે. એ ઉપરાંત આપણે આપણું આ પોસ ટ્રાન્ઝેક્શન જે POS મશીન, આપણે કોઈ પણ તમારે પેટ્રોલ પંપ ઉપરથી કે મોલ ઉપર તમે જઈને તમને આનું ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવું છે તો એ આપણા કાર્ડ દ્વારા થઈ શકે છે. હા, તમારા માધ્યમથી હું ગ્રાહકોને અપીલ કરું છું કે આ બેંક દ્વારા જે અત્યારે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એટીએમ, તેમાં વધુમાં વધુ બેંકના ગ્રાહકો અત્યારે છે, એના ઉપરાંત નવા પણ કોઈ ગ્રાહકોને જોડાવવું હોય તો આના સાથે જોડાઈ શકે છે. બેંકે જે સુવિધા ઉપલબ્ધ કરી છે તેમાં ખાસ કરીને આટલું ઓછા ખર્ચથી અને નિયમિત ખાતાઓ ચાલે છે, એના માટે આપણે બધા તમામ આપણા મિત્રોને વિનંતી કરું છું કે આપણી બેંક સાથે જોડાય અને આ બધી સેવાઓનો લાભ લે.